દીવ મુકામે એક સાથે દસ પોઝિટિવ કેસ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળેલો છે દીવમાં એક સાથે દસ કોરોના પોઝિટિવ લોકો આવતા ભયનો માહોલ જોવા મળેલો છે દીવની ની એસબીઆઈ બેંકના સાત કર્મચારીઓ બે શાકભાજી અને એક ગેસના બાટલાના વિક્રેતાનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે દીવની એસબીઆઈ બેન્કના એક કર્મચારી કોરોના પોઝિટિવ આવેલા હતા અને બેન્કના સત્તરના સ્ટાફને ફેસિલિટી ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા ત્યાંથી દીવની કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલા હતા હાલ દીવની એસબીઆઈ બેંકનું કામકાજ બંધ કરી દેવામાં આવેલું છે જ્યારે ગુજરાતના ગીર સોમનાથના ઉના તાલુકાના નાંદણની મહિલા અને ચાંચળવડનો પુરુષ જેઓ શાકભાજી વેચવા દીવ અને ગોગલા આવતા હતા તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને ઉના રવાના કરવામાં આવેલા હતા દીવ એસબીઆઈ બેંકની મુલાકાતે અને પોઝિટિવ કર્મચારીઓ અને શાકભાજી અને ગેસના બાટલાના વિક્રેતાના સંક્રમણમાં આવેલા તમામ સરકારી કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવાની કામગીરી કરવામાં આવેલી છે દીવની બેંકના કર્મચારી જે વિસ્તારમાં વસવાટ કરતા હતા તે વિસ્તાર સંગાડિયા શહેરી ડોક્ટર કેલકર રોડ મનીષ મેડિકલ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન ત્રણ અને પ્રણામી મંદિર વિસ્તાર કન્ટેનમેન્ટ ચાર ડિક્લેર કરી તમામ રહેવાસીઓ આ વિસ્તારમાં સીલ કરી દેવામાં આવેલા છે અને પોલીસ પહેરો પણ ગોઠવી દેવામાં આવેલો છે બેંક અને શાકભાજી માર્કેટને સેનેટાઇઝ કરી હાલ બંધ કરી દેવામાં આવેલ છે તમામના રિપોર્ટ સેલવાસ વિનોબા ભાવે બાયોલોજીકલ લેબોરેટરીમાં મોકલવામાં આવવામાં આવનાર છે દીવમાં કોરોનાના કુલ અત્યારે ત્રેવીસ એક્ટિવ કોરોના કેસીસ